समाचार आवी रहा छे। सेवंथ डे स्कूल नी वान मां आग लागवानी घटना बनी छे। सूरत मां घोड़दोड़ रोड पर स्कूल वान मां आग लागवानी घटना बनी छे। सेवंथ डे स्कूल नी वान मां आग लागी। वान मां आग लागता 15 विद्यार्थीओ इजाग्रस्त थया छे। तो इजाग्रस्त विद्यार्थीओ ने सारवार अर्थे हॉस्पिटल मां खसेड़वामां आव्या छे। तो 3 विद्यार्थीओ गंभीर रीते दाज्या छे। इजाग्रस्त विद्यार्थीओ ने सारवार अर्थे हॉस्पिटल खसेड़वामां आव्या छे। तो सूरत ना घोड़दोड़ रोड पर नी घटना सेवंथ डे स्कूल नी वान मां आग लागवानी घटना बनी छे। तो वान मां आग लागता 15 विद्यार्थीओ इजाग्रस्त थया छे। तो 3 विद्यार्थीओ ने गंभीर रीते दाज्या छे। આ મુદ્દે સંવાદદાતા પ્રજ્ઞેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રજ્ઞેશ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી બિલકુલ, આ જે ઘટના છે તે વહેલી સવારની ઘટના છે। વહેલી સવારે જયારે સ્કૂલ વાન બાળકોને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ને, હજી પણ કેટલાક બાળકોને પિક કરવાના બાકી હતા તે સમયે ઘોડતો રોડ પર આ જે વાન હતી, જે વાનનો નંબર છે GJ5CJ7298 એ હતી। વાન સીએનજી થી ચાલક ચાલતી હતી ને ચોક્કસપણે કહી શકાય કે મોટી સંખ્યામાં બાળકો 17 થી 18 જેટલા બાળકો સ્કૂલ વાનમાં હતા અને વાનમાં અચાનક જ આગ પકડી લેતા તાત્કાલિક તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। પરંતુ 3 બાળકો જે કહી શકાય કે તેમને ઈજા પહોંચી હતી, જેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ને તે ઉપરાંત પણ અન્ય બાળકોને પણ કોઈ પણ ચૂક ના થાય તે માટે સારવાર માટે લઈ જવામાં તમામ વાલીઓ દોડતા થઈ ગયા હતા। સ્કૂલ પ્રશાસન દોડતું થઈ ગયું હતું અને હાલમાં તપાસ બી શરૂ કરવામાં આવી છે કે આગ કયા કારણોસર લાગી હતી ને કોની બેદરકારીને કારણે આટલી મોટી ઘટના બની હતી। જી પ્રજ્ઞેશ, જે રીતે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝ્યા છે, તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની શું સ્થિતિ સામે આવી રહી છે? જી બિલકુલ, જે 3 બાળકોને દાઝી ગયા છે તેમને લઈ જવામાં તેમને સ્કૂલવાનમાંથી બહાર નીકળતી વખતે પણ ઈજા પહોંચી હોય તેવું કહેવાઈ રહ્યું છે ને અત્યારે તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ચોક્કસપણે જયારે કે સારવાર મળશે તેમને ડોક્ટર તરફથી જે રિપ્લાય મળશે ત્યારબાદ જ તેમની પરિસ્થિતિનો એક્ઝેક્ટ ખ્યાલ આવી શકશે। પરંતુ અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ચોક્કસપણે કહી શકાય કે હાલમાં કોઈ પણ બાળકની હાલત ગંભીર ના હોવાનું જાણવા મળ્યું છે। જી જી પ્રજ્ઞેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।